જ્યારે આંદોલનની શરૂઆત કરી અને ત્યારથી લઈને 2019 સુધી ખૂબ ઈમાનદારીથી ખૂબ હૃદયની ભાવનાથી અને મન ચોખ્ખું રાખીને ગુજરાતના અસંખ્ય લોકોના અધિકાર માટે આંદોલન ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું હતું। આ આંદોલનની શરૂઆતમાં એ સમયના પરિબળો એ સમયની પ્રક્રિયા સ્વાભાવિક રીતે સરકારની વિરોધમાં હતી અને સરકારની વિરોધમાં જનતાના અધિકાર માટેની લડાઈ લડ્યા અને એ સમયે ગુજરાતની અંદર અસંખ્ય યુવાનોને સાથે રાખીને અસંખ્ય યુવાનોની ભાવનાને જોડીને ગુજરાતના ગરીબ સવર્ણ સમાજને 10% અનામત આપવાનું કામ કર્યું હતું અને એ પછી જ્યારે 10% અનામતનો લાભ મળ્યો, બિન અનામત આયોગ મળ્યું, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી, એ પછી એવી આશા અને અપેક્ષા હતી કે ગુજરાતની અંદર જો વગર સત્તાએ વગર પદે ગુજરાતના લોકોના અધિકારની વાત, ગુજરાતના લોકોના સન્માનની વાત, ગુજરાતના લોકોના ન્યાયની વાત કરી શકાય તો સ્વાભાવિક છે રાજકારણમાં જવું જોઈએ। અને આ જ હેતુ સાથે 2019ના માર્ચ મહિનાની અંદર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો। કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે એ સપનું હતું કે જે હિત સાથે, જે પ્રયાસ સાથે, જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો છું તો નિશ્ચિત રૂપે ગુજરાતની અંદર ગુજરાતના લોકો માટે ખૂબ આક્રમકતાથી એ લોકોની વાત સારી રીતે કરી શકીશ। 2017ની અંદર અને 2015ની અંદર આ બંને ગુજરાતની ચૂંટણીઓ એવી હતી, જે તાલુકા જિલ્લા હોય કે વિધાનસભાની, એ ગુજરાતની અંદર મારા જેવા અસંખ્ય યુવાનોએ જનતાની અંદર એક વિશ્વાસ પેદા કરીને વિપક્ષ હોય તો કંઈક થઈ શકે એવા અવાજ સાથે અમે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને ફાયદો કરાવ્યો હતો। અને માત્ર હાર્દિક પટેલથી નહીં, એ ચાહે મારા જેવા અસંખ્ય યુવાનો કેમ ના હોય, જે આજે સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, બધા જ યુવાનોએ નિષ્ઠાપૂર્વકથી ભાવના સાથે એ પ્રયાસ કર્યો હતો ગુજરાતમાં સારું થાય અને 2019માં એ જ ભાવના સાથે હું કોંગ્રેસમાં જોડાયો હતો। પણ જ્યારે કોંગ્રેસની અંદર જોડાયા ત્યારે ખબર પડી, ઘણીવાર આપણી ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં સુધી ભોગવો નહીં ત્યાં સુધી ખબર પડે નહીં, જ્યાં સુધી અમને જાણો નહીં ત્યાં સુધી ખબર પડે નહીં। અને 2019થી લઈને 2022 સુધીના 3 વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને નજીકથી જાણી સમજ્યા, કોંગ્રેસની અંદરની વિચારધારા, કોંગ્રેસના અંદરની પ્રક્રિયા, ત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર એવી વાત અમને જાણવા મળતી હતી કે ગુજરાતમાં કોંગ્રેસ એ જાતિવાદની રાજનીતિ કરે છે, પણ પહેલી વાર એવું જાણવા મળ્યું કે કોંગ્રેસની અંદર સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે। આ 3 વર્ષના સમયગાળાની અંદર જ્યારે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારે 1 વર્ષનો સમયગાળા દરમિયાન માત્ર કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ગુજરાતની અંદર દોડ્યો, ગુજરાતની અંદર લોકોની વચ્ચે ગયો અને પછી મને કાર્યકારી પ્રમુખની જવાબદારી આપી। કાર્યકારી પ્રમુખની જવાબદારી ગુજરાતની અંદર એક માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય છે। ગુજરાત બહાર જેટલા પણ રાજ્યો છે, ચાહે પંજાબ હોય, ચાહે કર્ણાટક હોય, ચાહે મધ્યપ્રદેશ હોય, એ તમામ રાજ્યની અંદર કાર્યકારી પ્રમુખની એક જવાબદારી નક્કી કરવામાં આવે અને જવાબદારી કેવી હોય કે માનો તમને યુથ એનએસયુના ઇન્ચાર્જ બનાવે, તમને મહિલા કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવે, તમને મીડિયા ઝોનના ઇન્ચાર્જ બનાવે કે વિવિધ ઝોનના ઇન્ચાર્જ બનાવે। ગુજરાતની અંદર 2 વર્ષ સુધી કાર્યકારી પ્રમુખ તરીકે મારી કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવી। 2015 અને 2017માં જે નિષ્ઠા સાથે અમે ગુજરાતની અંદર એક મજબૂત આંદોલન ઉભું કર્યું એનો સ્વાભાવિક રીતે ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળ્યો હતો અને આજે જ્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર નિષ્ઠા રૂપે ગુજરાતના લોકોનો, ગુજરાતની જનતાનો અવાજ ઉપાડવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી એક પણ જવાબદારી મને નથી આપી। તમને એક નવાઈ સાથે કહું કે જ્યારે અમે કોંગ્રેસ પાર્ટીમાં નતા જોડાયા ત્યારે જે છેલ્લા 3-4 દિવસથી ટીવી મીડિયાની અંદર જે મોટી મોટી વાતો કરે છે એ જ નેતાઓ અમને એવું કહેતા કે હાર્દિક, તારા જેવા યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં આવે તો કોંગ્રેસ પાર્ટીનું ખૂબ સારું થાય, તારા જેવા યુવાનોની કોંગ્રેસ પાર્ટીમાં જરૂર છે। અને જ્યારે છેલ્લા 1 મહિનાથી કોંગ્રેસ પાર્ટીની અંદર થતી વિપરીત પરિસ્થિતિઓ બાબતે જ્યારે ચર્ચા કરી, જ્યારે ખુલ્લા મનથી મીડિયાની સામે વાત મૂકી તો આ જ બધા 5-6 નેતાઓ પોતપોતાની મનમરજી મુજબ ટીવીની મીડિયાની અંદર આવીને ચર્ચા વિચારણા કરે। ગુજરાતની અંદર માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી, ગુજરાતની અંદર એવા અસંખ્ય યુવાનો એવા છે, અસંખ્ય ધારાસભ્યો એવા છે, અસંખ્ય નેતાઓ એવા છે કે જે પોતાની પરિસ્થિતિને એવી હદે મૂકી દીધી છે કે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી એ લોકોનો ઉપયોગ કરવા માંગે છે, એ લોકોનો દુરુપયોગ કરવા માંગે છે અને સમય આવે એટલે લોકોને ફેંકી દેવાનું કામ કરે છે। આ શરૂઆત માત્ર હાર્દિક પટેલ જોડે 2022માં નથી થઈ, 1972માં ચીમનભાઈને પણ આવી જ રીતે અપમાન કરીને હટાવી દેવામાં આવ્યા હતા। 2007, 2010 કે 2012 હોય ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ જ્યારે કેન્દ્રીય મંત્રી બનાવવાની વાત હતી ત્યારે એમને હટાવી દેવામાં આવ્યા હતા અને 2012ની ચૂંટણીમાં નરહરિ અમીનને પણ આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા। જ્યારે જ્યારે ગુજરાત કોંગ્રેસની અંદર કોઈ મજબૂત આગેવાન, કોઈ મજબૂત પાટીદાર કે કોઈ પણ અન્ય સમાજનો વ્યક્તિ
જ્યારે કોંગ્રેસની અંદર મજબૂતાઈથી અવાજ બને, કોંગ્રેસની અંદર જગ્યા ઉભી કરે, તો માત્ર ને માત્ર તેને હટાવવાનું કામ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કર્યું છે. 2002 થી લઈને 2022 નો સમયગાળો જુઓ, જેટલા પણ પ્રદેશ પ્રમુખ બન્યા છે, જેટલા પણ વિરોધ પક્ષના નેતા બન્યા છે, એમાંથી 12 વર્ષ એવો સમય રહ્યો છે માત્ર એક ફેમિલી અને એક જ વ્યક્તિ સાથે અરસપરસ કોંગ્રેસની પાર્ટી ફરતી રહી છે. અને એટલા માટે જ્યારે જ્યારે કોંગ્રેસની અંદર સાચી વાત કહેવાનો પ્રયાસ કર્યો, ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીના લોકોએ તમને બદનામ કરવાનો, તમારો દુરુપયોગ કરવાનો અને ક્યાંક ને ક્યાંક મીડિયાની અંદર ખોટી માહિતી આપીને અમારા વિરુદ્ધના સમાચાર ફ્લેશ કરવાનું કામ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે.